પણ મતલબ મેં એવા બહુ કિસ્સા જોઈ લીધા મેં અહીંયા. મેં આ મેડમ ની હિસાબ જે મેડમ કહીશ ને, આ બંગલો જે ગીતા મેડમ, એની હિસાબે જ અમારે માથા ખૂટી રહી. બરોબર, અમે આ અંદર અમારો સેવા કરવાનો સમય હતો, રસોડાની વિભાગની અંદર અમે હતા. તો મતલબ માં 6 વાગે 5:30 વાગે પંગત પડે જમવાની. તો 5:30 થી લઈ અને 6 વાગ્યા સુધી, 6:30 વાગ્યા સુધી પંગત ચાલે. પછી 6:30 વાગે છે ને આરતી ચાલુ થાય એટલે પંગત બંધ થઈ જાય. એટલે અમે અંદર પીરસવામાં કામ ઉપર હોય એટલે પછી. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર. તો મિત્રો, સત્તાધાર વિજય બાપુજી છે, જૈનલેન્ડ મિત્રો વસંત ચાવડાએ કેટલીક વાર વિડીયો અપલોડ કરેલા છે. જૈનલેન્ડ મિત્રો વસંત ચાવડા જે છે, વિજય બાપુના બંગલા વિશે તેમજ સત્તાધારની જગ્યાની અંદર જે યુવક સાથેનો વિવાદ હતો તેને લઈને પણ કેટલીક વાર ચર્ચા કરેલી છે. વિજય બાપુના સમર્થકો અને વસંત ચાવડાનું પણ રેકોર્ડિંગ વાયરલ થયું છે. મિત્રો, ફરીથી વસંત ચાવડા અને યુવકનું રેકોર્ડિંગ વાયરલ થયું છે. જૈનલેન્ડ મિત્રો, આ યુવક જે છે એને વસંત ચાવડા વચ્ચે વિજય બાપુ વિશે એવી વાત કરવામાં આવી છે જે સાંભળીને તમે પણ ચોંકી જશો. કારણ કે મિત્રો, આ રેકોર્ડિંગ જે છે એની અંદર વિજય બાપુ અને એક મેડમ તેમજ વિજય બાપુનો જે બંગલો છે એના વિશે લઈને ખૂબ જ જોરદાર ચર્ચા થઈ છે. તો મિત્રો, આવો સાંભળે કે આ ચર્ચાની અંદર શું વાત કરવામાં આવી છે. જે પહેલા મિત્રો, આપ ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને બાજુમાં પેલું બેલ આઇકન પણ દબાવી દેજો. તેમજ મિત્રો, આ જે વાત થઈ છે તેને લઈને તમે શું માનો છો કે ખરેખર આ હકીકત છે કે પછી ખોટી વાત છે? મિત્રો, તમારા વિચારો ચોક્કસથી કોમેન્ટ કરીને જણાવજો. મેં કીધું તું ને કે જે બંગલામાં રહે છે ને અહીં જ બગલા ઉડાડે છે. હા, સાંભળ્યું ને મેડમ, પેલું પિક્ચર છે ને સબસે બડા ખિલાડી, મેડમ માયા, એટલે કઈ તમારે ધીમ તડાકા કરો, ભક્તોની આસ્થા, ભક્તોના વિશ્વાસ ની પત્તર ઠોકી ગરીબ માણસોએ તાપા ગીગાની માનતા રાખી હોય એની શ્રદ્ધા, એના વિશ્વાસથી આવીને એને જે ત્યાં સત્તાધારની ગાદીએ પગે લાગ્યા હોય એની શ્રદ્ધાઓની પત્તર ઠોકો. એટલે આપણે જલસા જ કરો, કેમ કે આ દેશ એવો છે કે આ દેશની અંદર કોઈ પણ મહાત્મા, સાધુ, સંત, પીર, ફકીર, ઓલિયા કે જે થઈ ગયા એની વાત નથી, પણ હાલ અત્યારે જે કાંડ કરી રહ્યા છે ને એના વિરુદ્ધમાં બોલવા માટે પબ્લિક તૈયાર નથી. કેમ કે ઈ એવું કહે છે કે ઈ ભાઈ એના કર્મ ધર્મ જાણે, આપણે તો ભગવાનના નામે જીએ. પણ હવે આ કળિયુગ ની અંદર મને નથી લાગતું કે એવો કોઈ ભગવાન હેઠો ઉતરશે આવા નાલાયકોને કે જેણે ભગવાનની આડમાં ન કરવાના ધંધાઓ કર્યા હોય એને આવી એને કોઈ સજા દે. હું નથી માનતો ભગવાન જેવું કઈ હોય છે, કેમ કે જે કઈ કરો ને એ બધું અહીંયા ભોગવવાનું હોય, ઉપર જઈને કોઈ લાકડીઓ મારતો નથી. એટલે જેને જેવું યોગ્ય લાગે એવું કરે. અને બીજું એ કહું કે આજે મેં રેકોર્ડિંગ મૂક્યું ને એના કટકા કર્યા છે. કટકા કરવાનું કારણ એ છે કે નહીં ને એમાં ઘણી બધી ચર્ચાઓ છે જેમાંથી બીજા કોઈને તકલીફ પડે એવું ઈચ્છતો નથી. પણ આ મેં કીધું જ તું કે જે બંગલામાં રહે છે બંગલા ઉડાડે છે. સાંભળો ભાઈજી આગળ શું કહે છે. તો એ લોકો અહીંયા પથારો રાખી ને વેચતા બધું, ત્યારે એ લોકોને બહુ ઘણા હેરાન કર્યા. મિલનભાઈ ને એના મમ્મી ને સમજણ બહુ હેરાન કર્યા. આ લોકોને ન્યાય આવે, ન્યાય મળે ને એવું કરજો વસંતભાઈ. નિર્ભર હતા સેવા કરીને, જયારે જીવરાજ બાપુ હતા ને અમને બહુ પ્રસન્ન હતા. હું વસંતભાઈ
અમે સેવા કરતા ને ત્યારે શિવરાજ બાપુ હતા ને એ અમને બહુ સાચવતા, એ અમને બહુ સાચવતા, બહુ રાખતા, બધી રીતે અમને બહુ સાચવતા. અને આવું આવું બધું પ્રકરણ બધી આ ભાઈ કરતા સમજણ આવીને પછી બધા એની સર્વિસ કરવા માંડ્યા બરોબર. અહીંયા પૂરી ને લાકડીએ મારે ને આનાથી મારે ને બરોબર એ સર્વિસ કરે એટલે પછી બી જાય બધા એના સામે કેમ બોલવું પછી. જોયું જે સાચો હોય જેને સાચી નીતિથી ત્યાં લોકોને હાંચવા છે, જેને લોકોની શ્રદ્ધા આસ્થા વિશ્વાસને હાંચવી રાખ્યો છે તેના હંમેશા વખાણ થયા છે, થાય છે અને થાય. પણ જેને આ કર્યું જ છે, ખોટ જ કહ્યું છે, એ ખોટ ગમે ત્યારે પડકાર. ઓલો તોરલ જેસલને કહે છે ગમે કે પાપ તારો પર કાચ જાડેજા, ધર્મ તારું સંભાળ. એમ હવે આ છે ને પાપ પોકારવાના દિવસો આવી ગયા છે, એની પોકારવું જ પડશે. અને હવે તો હું છે જે તે સમયે તો એવી કોઈ ટેકનોલોજીઓ નથી કે તમે તમારું પાપ પોકારો અને આગળ બીજાને તરત મળી જાય. હવે તો તરત મળી જાય. આ અત્યારે હું જે પાપ પોકારું છું તમારું એ આપણે બધાને મળી જાય અને મેળવી છે. તો આવી બધી તકલીફો હતાદારની અંદર ઘણા વર્ષોથી હાલી આવી છે અને હજી હાલી રહી છે. અને આ મેડમ હજી મેડમ વિશે કંઈક નાનું ઊંડું ભાઈ કહે છે એ સાંભળી લો, સાંભળ્યા પછી આપણો વિડીયો પૂરો થાય છે. પણ આ આપણો ત્રીજો ભાગ બાકી જ છે, ખજાનો ભેરો છપડી એ આવશે. પણ આ તો કાલે મને ભાઈનો ફોન આવ્યો ને એટલે મને એમ થયું કે અમુક જે નમૂનાઓ કમેન્ટો કરી અને જે મારો વિરોધ કરે છે ને કેવું છે કે લ્યો જો આ જે લોકો ત્યાં રહેતા હતા જેનું આગળ પાછળ કોઈ નથી, જેને આપણને આશરે આવીને બેઠા હતા કે હવે આપો ગીગો જ આપણને હાસિલ છે, એ તો બિચારો હાથવતો જ હતો. પણ હવે એના નસીબ કે આપણને મળે આ બાપુ, એટલે સોરી ભગત. તો ભગત રોજ થોડું થોડું યોગું કરું જ છું, કરતો રહીશ. અને મેં કીધું એમ પેલા પાપ પોકારતા ને તો કોઈ સાંભળતું નહીં, જગાવીને ગભી રહ્યો કે ભાઈ પાપ પોકાય. અને હવે તો હું તમારા પાપ પોકારો છું, ગામ આખું જોઈશ, દુનિયા જોઈશ, જો હે સુધરી જાઉં સારું છે, નકર પછી પંથ ભક્તોને એ કહેવાનું છે કે આસારામ જેવું ન કરતા પછી જેલમાં હડે છે તો આપણે તો અહીંયા આમાં છે ને ઘણા કાગળો એવાય છે કે જેમાં એવું લખી આવ્યું છે કે બાપના વેળાથી બાવા રોવાય છે. ઠીક છે, એ તો હવે આગળના ભાગમાં સાંભળો મેડમ. સારું ખાવાનું, સારી ગાડીઓ, બે ચાર મહિના તો વ્યવસ્થિત ખાયેલું એનું, કઈ કોઈ ના કઈ કેતા નહીં. પછી બે પાંચ મહિના પછી એની એન્ટ્રી ચાલુ થઈ ગઈ. બધાને બહુ મારવા માંડ્યા. હું શેર પણ વાક આવે ને એટલે મારવાની જ વાત કરે, એટલે કોઈ બોલે તો નહીં. પછી પછી એમાંથી જગ્યામાંથી બધા રહેતા હતા ને બધા સેવા કરતા બધા ભાગવા માંડ્યા. અને પ્લસ બીજું કે જીવરાજ બાપુ હતા તો બધાની સાથે હળી મળીને અમને ખવડાવતા પીવડાવતા. કોઈ બી કઈ નાચ જાત કે એવું કઈ હોતું નહીં, ગરીબ ગુજરાત એવું કઈ નહીં, કોણ પૈસા વાળો છે એવું કઈ નહીં, બધાની સાથે બેન જમવાનું. અત્યારે તો બધી સુવિધા એ બાપુ આવ્યા પછી એનું સુવિધા બધી ફેરવી નાખી, વીઆઈપી રૂમ અલગ, પછી કોઈ એવા ગરીબ આવે એ બધી ની અલગ. અંદર મંદિર માં જે છે ને એ સાચા છે, બાકી હવે આ છે ને એ નથી. સમજી ગયા આખી વાત તમે. મેડમ આવે, મેડમ આવે એના બંગલામાં, પેલા બાપુના રૂમ માં જાય, કેટલા વાગે આવે, કેટલા વાગે જાય, હારું હારું જમવાનું ફોર વ્હીલ માં જાય, હારું હારું વસ્તુ જાય ફોર વ્હીલ માં આવે. સમજણ એવું બધું પ્રકરણ તો ચાલુ જ હોય એનું. પણ તમે આ મિલનભાઈ ને ન્યાય મળે ને એવું કરજો કે જેથી કરીને ત્યાં બીજા વ્યક્તિ હોય ને એ બધા કઈ સામે ન બોલી શકે. વસંતભાઈ સમજી ગયા, કેમ કે એને જો
અમે તો આલો કે એવું હતું તો અમે બહાર નીકળી ગયા તો અમે ધંધો કરીને હવે અમારું કરી શકીએ બરોબર, પણ બીજા હાવ નિરાધારક છે કઈ કરી ન શકતા, એ અંદર જગ્યામાં સેવા કરે છે એની ઉપર આવો ત્રાસ થતો હોય, સમજી ગયા કે વાત? તો એ તો કઈ કરી ન શકે, કેમ કે હવે ક્યાં જવું ભાઈ, આપણું તો કઈ છે નહીં, હવે જે કરે મારે કૂટે તો આપણે સહન કરી લેવું પડે, બાર તો કઈ આસરો ન હોય તો આલો મેટીને વયા જાય. એટલે આ બધું હું તો મિલનભાઈ નથી કર્યો, પણ મિલનભાઈ કરતા આ બધા ન્યાય મળે ને એની હારું આ બસ આટલું જ જોઈએ. ના ના ભાઈ, મારા સાથી મહેનત હું કરું છું અને બધા ન્યાય મળે ને.